નિકિતા કેવી સોકરી લે ગામડા મારીએ બેને નું કઈક કોઈ નઈ સમજાવી જોહે કે ગામડું મૂકી ને ક્યાંક જાય સિટી માં, એનો ઘરવાળો માનશે? બે માને જ ને, શું કરવાનું? ન માને લે, નકર ન દેવાય રસોઈ બનાવીને. બે દી ભૂખોરી આફેડો માની જાય. હા, ગામડા કેવી હતી ને કેવી થઈ ગઈ. કેવી થઈ ગઈ તું? તો અહીંયા મને લઈ આવવાડી કોણ હતું? તમે બે હાલ લાઈ ને લગ્ન કર લે, હું તમને તૈયાર. તું છે ને હાવ કાળી થઈ ગઈ હમણાં, જો તો ખરી દે, જોવાતું નથી હવે. તો હું કરશું? તારા ઘર વાળા ને કે સિટી માં ક્યાંક રેવા વહી જાય. મારે સિટી માં રહેવું. ધમાલ કરી ની બેન, તું એક કામ કરો, આપડે તઈ નઈ કરી. તમે બેન એમ કેજો કે અમારે અહીં નથી રહેવું, જઈએ. હું એમ કહીશ કે મારે બેન જાત, હું ના. બસ એમ કરાય, કઈ કરીએ પ્લાન કરી બેન. હાલો સાંભળો તો કઈ જવાબ ન દેતા. હું કીધું તું કે હું લગ્ન કરું, કઈ અડાવડું બોલતા નઈ. મને કોઈ દિવસ ઊંચો અવાજ ન કરતા તો જ હું રહીશ. મેં તમને કીધું તું વાત સાંભળો. નારિયેલ પાડવાના છે, બરોબર? પચાવ્યા વેચવાના છે, તો આપડે હલો ને વેચી આવી. વેચવા બેસવા ક્યાંય નથી જવું. અમારે છે ને સિટી માં રેવા જવું, ગામડા માં નથી ગમતું. આ કેવી થઈ ગઈ જોતા ખરી? કઈ ને આ જોતા ખરી? ઉજરી ફૂલ હતી, કારી મસ જેવી ઘર નાખી. કઈ કારી મસ જેવી? આના કરતા તાવડી ને તર્યું સારું. આવી તઈ કેવી હતી? કઈ અમે નથી ચડાવ્યું. થોડોક તો મગજ હકાલો. અહીંયા તમારે કઈ નઈ, બાગ માંથી નારિયેલ પાડવાના, પછી રેકડી લઈને વેચવા બેહવાનું. આવું કામ કઈ માણા કરે? સિટીમાં જાઓ તો કઈક બુદ્ધિ વધશે ને, કઈક માણસો આમ લાઈટ નંબરે ટીવી નંબરે કામ આય રહી ને કરવું. એ બધું કરે, જો લાઈટ લે આવી જાય તો કઈ કઈ, તો લાઈટ આવી જાય. એ પણ તોય આવી જાય. કાલ કે તો ટીવી આવી જાય, ટીવી આવી જાય. પાણી ભરી ટીવી ને હું કપાર માં ઠોકવી, લાઈટ જ ન હોય અહીંયા. ટીવી શું કરવી? અરે લાઈટ હાન મોર ફિટ કરે દો. હું હાઈન્સ મોરાઈ તમને વાડીમાં કોણ લાઈટ દે? તમે તો તમારા મા બાપ ની જેમ હાવ બુદ્ધિ વગર ના. મને તો ઈ અફસોસ થાય કે મેં તમારી હેરે લગ્ન કર્યા. વેસી નાખો મકાન બની જાય. આ બેગ વેસી નાખાય, આમાં શું કરવું? આનું શું કરવું? રૂપારા જ છો. હું જડી ગઈ, ક્યાં રૂપાળો થઈને જવું? તમારે ક્યાં જડે આવું? મમ્મી પપ્પા પેલા ફરિયાદી ને પૂછવી તો મમ્મી પપ્પા તો પેલા લગ્ન મમ્મી પપ્પા પૂછી મમ્મી પપ્પા પૂછી ને આવું તું લગ્ન કરવા. તમારે ભેગા રેજો અને ભીહું નું કરજો, અમે જાય. પૂછી લે, પૂછી લ્યો.
આ તમે બેવા હું પૂછી આવો પૂછો અટાણે નટાણે જવાબ જોઈએ હો આ મમ્મી આ પપ્પા બરાબર પણ ઓલો આવ્યો છે પણ આ હા એમાં જીવડો બહુ જ છે ઓતે ઓય મારી ઘરવાળી કે ચીટી માં રહેવા જાઉં એને ગામડામાં ફાવતું નથી એને પાદર માં ઉભી જોટો લઈને ભડાકો કરતે તારી ડોહી ને મારી ઘરવાળી કે ગામડા હું થાકી ગઈ કામ કરી કરી તારી ઘરવાળી કે વિદેશ રહેવા જાવું તો અહીંયા લઈ જવો પડે વિદેશ જવું તારો હોહરો હે જીભડી ટૂંકી રાખ તારા મારી ભાઈ ને કઈ કે રેવા જવાનું કોઈ મહત્વ નથી ગામડા ની મજા છે આ ખેતી માં જી છે તું કોઈ ધંધા માં છે નહી બધા ખેતી ઉપર છે ખેતી મેઈન છે એની વાહે બધા ધંધા છે અને અહીંયા તો તારો ડોહો પાણી નો હિસાબ દેવો પડે અહીંયા બધું મજા જ છે ગામડામાં અહીંયા અહીંયા બકાલું આપણું વાવેલું તાજું નય દવા વાળું ચોખ્ખું સારું ખાવાનું ઘઉંના વાવેલા ઘઉં અહીંયા ત્રોપા વાવી તો ત્રોપા મળે નારિયેલ મળે માંડવી હોય તો ઘરનું તેલ મળે હવે વાંચો બધું કોદળા ખાઈ ખાઈ અને બેકી જાહો બેકી જાઉ અરે બાપા મારી બાઈક કે ને તો અહીં તો એ વાત થઈ હતી જો સિટીમાં બંગલા છે લઈ જવી પડે ગમે નહીં લઈ જાય એનો વાંધો નહીં પણ બેકી જાહો બેઠો પડી જાય તમને કહું સાંભળો આ હે ને આ કે હસવાતી નતી ને બાપ ને આ બે ત્યાં ભેગ્યું આને કરિયાવર માં જીત્યું આ બે બોનસ માં આવ્યું ગાની છે ખેતી ની હું હવા છે હું મજા છે જોઈ હોય ખેતી અમે બે કામી કામી ને સાલી જોયું કોઈ એક બાયડી નો દે ખેતી નું જોયું નથી ખાલી બાપ ને ઘેર કોઈ જમીન જોઈ નથી જમીન માં હું થાય એનાથી હું ફાયદા થાય આની ખાલી ધૂળ માં હુઈ લે ને તો રોગ હોયા જાય અને અહીંયા તું ખાલી કુંડો ભર્યો વાય ના પાણી નાઈ લે તો તારા અડધા રોગ તો એમની વજે ને સ્વિમિંગ પુલ માં બાથરૂમ માં ઓલા પાણી ને ઓલા પાણી ધોરિયામાં નવરાવો તો અને અહીંયા ધોરિયામાં નાય ને એ રંધા જેવા થાય ખાલી વાળી આટો મારી આવો ને બહુ તમે ખાલી આટો મારી આવીને આવો ને ખાવા બેહો ને તો બે બાજરા રોટલા ઉલારી જાવ વા નહીં નો હાલે તમે મુંગાડી તમે મુંગાડ્યો એ કેતો એને તો મારે સિટી માં લઈ જવું પડે ખાલી ડુંગળી નો દડો ખાઈ લે ને તો રંધા જીવો થઈ જા બત્રી ભટ ના ભોજન ટૂંકા પડે ગામડા ની મજા છે ને સીટી ની નથી ગામડું તો ગામડું છે સાણે રોટલા થાય ત્યાં તારા બાપ બેસી થાય સાણા નો રોટલો ખાધો તે તાવડી નો સાણા નો મોઢે ભાગવત હું લેવાને પરોસા બે નું દૂધ મળે તાજી બે નું દૂધ આમ દોઈ હોય સીધું એક ગલા છોકરા ને પાઈ ગયો ને 10 કિલોમીટર ધોળે તો હા નો સળે ત્યાંથી જાય ફોફા જેવા કોથળીના પી પી
તમે માનો લોહીલાવ નું માનો ગામડા ની જે મજા છે સિટી માં નથી. આઈનો ખબર નથી. આપણું રહોડા જેવડા ત્યાં રૂમ હોય ઈ જી હોય અમને પોહા. હું તમને કહું તમારા બધા ના ભાગ ભરે આપણા નવેરા જેવડા ત્યાં બાથરૂમ હોય. તમે હજી કહી દઉં બરાબર તમે અહીંથી નીકળો મારા અહીંયા નથી રહેવું. જે મકાન તમે કીધું તું ને રાખવાનું કીધું તું કીધું તું બધી બોલી કઈ રીતે તમને કઈ કીધું જ નથી તમારા છોકરા એ બધા. તમારા મા બાપ તમને બેન ફોન જ નથી કરતા કે આપણી બિન ને કહેજો તમે સિટી માં રહેવા જાઓ ને જાઓ હાલો બરોબર. તમે જાઓ સિટી માં રહેવા જાઓ ત્યાં રહેવો તો ત્યાં ખાહો હું ખાવ તો ઘઉં ખાહો એ ઘઉં ક્યાંથી આવે પણ ઉગાડે કોણ. તમે ઉગાડતા હોય તો ભલે બાજરો ખાઓ અરે ભલે ગામ માંથી ઉગતા હોય બરાબર. આવડી મોટી જમીન લઈને બેઠો છોકરા ને હું તમે સિટી અરે પાંચ સિટી ત્યાં બાજરો ખાઓ એ આઈસી આઈસી તે ખાઓ એ આ અમારી માંડવી નું તેલ છે તો અહીંયા પહેર્યું પહેર્યું ખાવ ને અહીંયા નથી ખાવું. હું આ જોતો ખોરા સિટી ની ના પાડી આ ખેતી નું હારું કરી હારું આપી તો જોતા ઓલવાઈ ગયો ફાનસ જેવા મસર ખાઈ જાય રાત ના લાઈટ વહી જાય નથી. આ તો હોવું છે કે વિષય નું છે. તમને હું કહું તમારે સાથી ની દવા ચાલુ છે શાંતિ રાખો. આ ઘોની વાહે તમારી બીતી લો આજે નથી હમ તો આ બાપા ના બાપા આપણા બાપા ના બાપા હાથ હાથ પેજ્યો આ જમીન માં મરી ગયા. હજી તમારે સિટી માં જવું પણ ભાઈ કે તમારે તો જવું આયા તારી બાપ એસી જી એસી થી વિશેષ હવા મળે ગામાં ખાટલો નાખીને હુઈ જતો બફાય જાહો ગરમી એ તો આજ આખી રાત હુતા નથી ગરમી માં બફાય જાહો. એક કામ કરો તમને કહો હવે લપ મૂકો તારે હજી પૂછતું શું કરવાનું મોટા મોટા તમારા દીકરા દીકરા ને તન તન ને ઘર હાલવા માં નીકળી બાપ ખેતી કરશે આપણા ભાંડા છોકરા કેવાય આ ન્યા જઈને દુખી ના દારિયા નહીં સમજે ને તમારી બીપી લો થઈ જાય તો અટાણ મારે સોમનાથ કીમ લઈ જવા તમને એક ને ઉપાડી મને એ ઉપાડી થાય ન્યા બધું ન ખાવાનું ખાય ખાય. અરે આ છોકરા દુખી થાય જઈ મને આની ગામડા નું બધું મૂકીને વિયાથી ઈની છે ઓલ્યું તો તને હા એ આ મૂકીને જાય ઓલી કહેવત નથી કે નફટ નોકરી મધ્યમ વેપાર ઉત્તમ ખેતી. આ ખેતી ને કોઈ ન પૂગ્યો ખેતી ખેતીનું ગામડાની હવા ગામડાનો ખોરાક દેશી ગામડાની હવા જે ખેતીમાંથી ઉત્પન્ન થયેલું ખાવ કુદરતી જે આપ્યું હોય બાકી અટાણાના બનાવટી ખાઈ ખાઈને માણા બગડી ગયા. હું તો એમ કહું કે જે માણા ગામડામાં રહેતો હોય ને એ સિટીનો મોહ રાખતા નહીં સિટીનો મોહ રાખતા નહીં સિટીમાં જવાનું કરતા નહીં. જે છે એ આપણી ખેતીમાં છે આપણા બાપદાદા વખતનું હાયલું આવે છે આપણે જ પકવવાનું ને આપણે જ ખાવાનું ઓરિજિનલ વસ્તુ આપણે આપણા પૂરતું બનાવીને આપણે ખાવાનું. ખેતીથી વિશેષ કંઈ છે નહીં.